રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે રવિવારે મતદાન યોજાયું હતું। અમદાવાદ મહાનગરપાલિકામાં 42.51% જેટલું મતદાન થયું હતું। મંગળવારે સવારે 8 વાગ્યાથી અમદાવાદમાં એલડી એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ એમ બે જગ્યાએ મતગણતરી થવાની છે। મતગણતરીને લઈ વહીવટીતંત્રે તૈયારીઓ કરી લીધી છે। બંને મતગણતરી કેન્દ્રમાં 24-24 વોર્ડની મતગણતરી થવાની છે। મતગણતરી કેન્દ્રમાં ચૂંટણી એજન્ટ અને ઉમેદવારને જ પ્રવેશ આપવામાં આવશે। બંને મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ મશીન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રાખવામાં આવ્યા છે। મતગણતરી કેન્દ્ર પર અલગ અલગ પોલીસ કંટ્રોલ રૂમ, સીસીટીવી કંટ્રોલ રૂમ અને ઓબ્ઝર્વેશન રૂમ, મતગણતરી એજન્ટ પ્રતિક્ષા માટે અલગ ટેન્ટ, પાર્ટી એજન્ટ સીસીટીવી રૂમ, લોકર રૂમ, હેલ્પ ડેસ્ક, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ વગેરે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે। કોરોનાની ગાઈડલાઈનને લઈને માસ્ક અને સેનિટાઈઝરની વ્યવસ્થા પણ કરાઈ છે। બંને મતગણતરી કેન્દ્ર પર 60થી વધુ સીસીટીવી કેમેરા મારફતે નજર રાખવામાં આવશે। 12 ઉમેદવાર અને એજન્ટો મતનું પરિણામ અને અપડેટ જોઈ શકે તેના માટે એક મોટી એલઈડી સ્ક્રીન પર એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે લગાવવામાં આવી છે। એલડી કોલેજમાં થલતેજ, મક્તમપુરા, ઇન્દ્રપુરી, વસ્ત્રાલ, રામોલ, હાથીજણ, સરદારનગર, કુબેરનગર, નરોડા, દરિયાપુર, ખાડિયા, જમાલપુર, સેજપુર, વોઘા, ઇન્ડિયા કોલોની, ઠક્કર બાપાનગર, વેરામપુરા, લંભા, વટવા, પાલડી, વાસના, નવરંગપુરા, બાપુનગર, સરસપુર, રખિયાલ, ગોમતીપુર વોર્ડ મતગણતરી કરવામાં આવશે। ગુજરાત કોલેજ સાબરમતી, ચાંદખેડા, રાણી, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ગોતા, દાણીલીમડા, જોધપુર, ઇસનપુર, મણિનગર, વેજલપુર, સરખેજ, નવાવાડ, નારણપુરા સ્ટેડિયમ, અમરાઈવાડી, ભાઈપુરા, હાટકેશ્વર, ખોખરા, નિકોલ, વિરાટનગર, ઓઢવ, શાહપુર, શાહીબાગ, અસારવા વોર્ડની મતગણતરી કરવામાં આવશે। અંજલિ પટેલ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ।